જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે પીઠિયા કરણ વિષય છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં મિત્રો પાઠ અગિયારમો ધોરણ દસમાં આપણે પાઠ અગિયારમો ભારતના જળ સંસાધન વિશે આપણે માહિતી મેળવવાની છે મિત્રો તો પહેલાં વહેલાં કહીએ તો જળ જેને આપણી શબ્દોમાં કહીએ આપણે પાણી મહત્ત્વનું સંસાધનમાં જો જરૂરિયાત હોય તો એ જળ સંસાધન છે પાણી વિના જીવન શક્ય જ નથી એમ કહી શકીએ તો પણ કહેવાય દાખલા તરીકે જળ એ જીવન છે માણસ અથવા તો સૃષ્ટિ ઉપરનું નાનું એવું જીવ માંડીને મોટા મહાકાય પ્રાણી સુધીની જો પ્રાથમિક જરૂરિયાત હોય તો એ જળ છે મિત્રો ખાધા વિના અલશે ખોરાક ઓછો મળશે તો હાલશે એક દિવસ નહીં ખાય તો હાલશે બે દિવસ નહીં ખાય તો હાલશે પણ મિત્રો પાણી વગર હાલશે નહીં હાલે જેથી જળ એ મહત્ત્વનું સંસાધન છે આ મિત્રો આ પાઠ ચાર માર્કનો પૂછાય છે આપણે બોર્ડની એક્ઝામમાં અને હાવ સહેલો પડે છે તમે રોકડા માર્ક મેળવી શકો છો એટલા માટે જો તમે ખાલી મારા લેક્ચરમાં થોડું કંઈ ધ્યાન આપશો એટલે તમને આખે આખો પાઠ મોઢે થઈ જશે અને તમે રોકડા ચાર માર્ક મેળવી શકશો એવા જ જળ સંસાધન વિશે આપણે માહિતી મેળવીએ જળ એ મિત્ર શું છે જીવન છે જીવનનો મુખ્ય આધાર સ્તંભ હોય તો એ જળ પાણી છે આપણે બીજું કંઈ જળ વિના પૃથ્વી પર જીવનની આપણે એમ કહીએ છીએ કલ્પના થઈ શકે એમ જ નથી કારણ કે જીવન જ અશક્ય છે પાણી વગર કોઈ પણ વૃક્ષો વનસ્પતિઓ પ્રાણીઓ જો એનો વૃદ્ધિ વિકાસ થાય છે તો એનો મુખ્ય આધાર શું છે મિત્રો જળ છે જેથી જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ જીવની કલ્પના થઈ શકે એમ જ છે નહીં બીજું કહીએ જળનો હાલો પાણી વગર બીજું કોઈ ચાલશે હાલો હું પાણી પી લો પાણી નથી મને એની જગ્યાએ હું તો કે સોડા પી લો તો સોડા એ મિત્રો કે નહીં બને છે પાણીની જ આપણે એમ કહેતા હોય કે હાલો ભાઈ પાણી વગરનો હું સોડા પી લઈ છે શરબત પી લઈ તો પણ પાણી જમાંથી જે સોડાય બને છે ને શરબતે બને છે આપણી તરસ છીપવવા માટે જળ સિવાય આપણી પાસે તમે જ વિચારો છે કોઈ વિકલ્પ નહીં મિત્રો જળનો બીજો કોઈ વિકલ્પ નથી એટલા માટે આપણી જે તરસ છીપાવવા માટે અથવા તો આપણો વૃદ્ધિ વિકાસ કરવા માટે મુખ્ય મહત્ત્વનું શું છે મિત્રો જળ પાણી છે એમ કોઈ પણ પ્રાણીઓ માટે પણ જળ અતિ મહત્ત્વનું સંસાધન ગણાય છે આપણા શરીરનો આપણે ગણીએ તો શરીરમાં પણ એંસી ટકા ભાગમાં આપણે જોઈએ છીએ એનો વૃદ્ધિ વિકાસમાં મહત્ત્વનો ભાગ શું ભજવે છે જળ પાણી છે આ જળને આપણે જો ઉપયોગિતાની યાદી તો બહુ લાંબી છે એટલે આમાં મૂકી નથી ખાલી એટલું જ કીધું કે એને ઉપયોગિતા કારણ કે ગમે એ વસ્તુ બનાવી છે રસોઈ બનાવી છે શાક બનાવવું પાણીની જરૂર પડે છે લોટ બનાવ લોટ બાંધો છે રોટલી બનાવવા માટે પાણીની જરૂર પડે છે કોઈ પણ એને વાસણ સાફ કરવા તો કે પાણીની જરૂર પડે છે કપડાં ધોવા તો કે પાણીની જરૂર પડે છે આમ એની ઉપયોગિતાની યાદી તો ખૂબ જ મિત્રો લાંબી છે ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિ નાની એવી કીડીથી માંડીને મોટા કાય મહાકાય પ્રાણી હાથી સુધીની એ બધાનો આધાર શું છે મિત્રો જળ છે કોઈ પણ દેશ હોય એ ભારત દેશની વાત નહીં કોઈ પણ દેશ હોય એની સમૃદ્ધિનો આધાર તો એની મહત્ત્વનું ખેતી તો ભારત ખેતી પ્રધાન દેશ છે મિત્રો તો ખેતી પ્રધાન દેશની સાથે સાથે એના ઉપર વપરાતો જળ મીઠા પાણી ઉપર રહેલો હોય છે જો આપણે બધા રાજ્યોમાં પાણીની સગવડ નથી જો બધા રાજ્યોમાં મીઠા પાણીની સગવડ ફૂલે ફૂલ થઈ જાય તો આપણે જોઈ છે ખેત ઉત્પાદનનો શું થવાનો છે ખૂબ જ વધારો એને કારણે આવકનો પણ વધારો થશે આવકનો વધારો થશે તો આપણી સમૃદ્ધિનો તો શું થાય વધારો એમ કોઈ પણ દેશમાં પર્યાપ્ત વધુ માત્રામાં જળ અને ખેતીનો સારો એવો વિકાસ કરવા માટે પણ મુખ્યત્વે જળ આધાર છે બીજું કહીએ તો ઉત્પાદનમાં જેને જેને જોજો મિત્રો મીઠું પાણી મળતું હશે અને ઉત્પાદન ત્રણ મોસમો લેતા હશે પાણીની સગવડ હશે પાણી મીઠું હશે તો ઉત્પાદન ખૂબ જ સારું આવશે મિત્રો જ્યાં પાણીની તંગી ઓછી હોય ત્યાં આપને ખ્યાલ જ છે કે વર્ષ આખામાં કેટલા પાક લેવાય છે એક જ પાક લેવાય છે જેથી ખેતી માટે પાણી ખૂબ જ જરૂરી છે એટલે કોઈપણ દેશને આર્થિક સમૃદ્ધ બનાવવા માટે પણ જળ અતિ મહત્ત્વનું સંસાધન છે બીજું કંઈ પીવામાં આપણે ઉપયોગ કરીએ છીએ આ પાણીનો પીવા માટે મિત્રો જોજો મીઠું પાણી જ ભાવશે મોરું પાણી પીવશો તમને ઘણી અને ઘણીએ મજા નહીં આવે તરસ લાગશે જેથી પીવા માટે ઉદ્યોગોમાં પણ ગમે એ વસ્તુ બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં કેની જરૂર પડે છે પાણીની જરૂર પડે છે એ સાથે આજે દિન પ્રતિદિન વસ્તી છે આપણી વધતી જાય છે એને કારણે પાણીનો વપરાશ એ મિત્રો કેવો થતો જાય છે ખૂબ જ વધારે નાવા માટે પીવા માટે ઘરેલું વપરાશ માટે દિન પ્રતિદિન આપણે જોઈએ બાગ બગીચાઓ વગેરે આવી વધતી વસ્તીને કારણે પાણીનો આપણે જોઈએ વિકાસ કાર્યો આપણે મકાનો બનાવીએ છીએ તો મકાનોમાંય મિત્રો પાણી પાવું પડે છે સ્લેપમાં પ્લાસ્ટરમાં જે આવા વિકાસ કાર્યો કરીએ છીએ એમાં પણ ઝડપી જથ્થામાં આપણે આજે પાણી વાપરીએ છીએ બે ફાર્મ વાપરીએ છીએ એને એક દિવસ એવો આવશે કે આ જળની મિત્રો શું સર્જાશે અછત સર્જાશે જેથી એનો કર્કસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જેથી જળ આપણે જોઈએ છીએ એની અછત સર્જાયની જ્યારે જ્યારે મિત્રો અછત સર્જાય ત્યારે જોજો ચાર દિવસે પાણી આવશે પાંચ દિવસે પાણી આવે સાત દિવસે સિટીમાં ગામડાઓમાં પાણી તમને આવતું જોવા મળે છે એ શું સર્જાણી છે તો કે જળની અછત જોવા મળે છે મિત્રો તો એવી જળની અછત ન સર્જાય એટલા માટે આપણે કર્કુશર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જેથી કરીને જળની અછત ન સર્જાય બીજી વાત કરીએ જળ એ સંસાધન કેવું છે મર્યાદિત છે ઓમ કહી તો અખૂટ છે પણ અખૂટ ક્યારે છે મિત્રો જ્યારે ફૂલે ફૂલ વરસાદ પડે ત્યારે પણ મિત્રો દર વર્ષે ફૂલ વરસાદ પડવાનો છે એવી ચોક્કસ માહિતી છે નહીં મિત્રો ક્યારેક ફૂલ પડે છે તો ક્યારેક પડતો જ નથી જેથી જળ એ કેવું સંસાધન કીધું મર્યાદિત સંસાધન છે આપણે ખબર જ નથી બીજા વર્ષ સારું થશે કે નહીં એટલે જળનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે બીજી વાત કરીએ તો પાણીનો બીજો કોઈ વિકલ્પ છે નહીં એટલા માટે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરવો કે પાણી જો ન હોય તો એનો કોઈ બીજો વિકલ્પ પાણીની જગ્યા લઈ શકે એવું હજી સુધી કોઈ નિર્માણ પામ્યું નથી બીજું કહીએ પર્યાવરણ જો આખું જીવન છે અત્યારે જોજો મિત્રો ચોમાસું હોય વરસાદ પડશે તો આખું વાતાવરણ જીવંત થઈ જશે વૃક્ષો વનરાજી લીલાછમ તમને જોવા મળે છે પશુ પ્રાણીઓને પૂરતો ખોરાક આપણે જોઈએ તો તૃણાહારી પ્રાણીઓને મળી રહે છે તે એ તંદુરસ્ત પ્રમાણે તમને જોવા મળે છે આમ આખા પર્યાવરણ પશુ પક્ષીઓએ આપણે જોઈએ છીએ કિલકિલાટ કરતાં તમને અત્યારે જોવા મળે ચોમાસામાં તો એ મિત્રો મારું કહેવાનું જે છે આખા પર્યાવરણના જીવંત છે તો કેને આભારી છે મિત્રો જળ સંસાધનને આભારી છે બીજી વાત કરીએ જળ જીવનનું આપણા જીવનનું અભિન્ન અંગ ગણી શકાય એને આપણે જળ છે એના વિના આપણું જીવન શક્ય નથી આ હતી મિત્રો જળ સંસાધનની પ્રસ્તાવના હવે એવા જળ સ્ત્રોતો વિશે આપણે માહિતી મેળવીએ આ જળ સ્ત્રોતોને કેટલા પ્રકારમાં મિત્રો વેચી શકાય છે ત્રણ પ્રકારોમાં જુદા જુદા ત્રણ પ્રકારોમાં વેચી શકાય છે મિત્રો પહેલું વહેલું એમાં ભણીએ ત્રણ પ્રકાર ક્યાં ક્યાં મિત્રો તો કે વૃષ્ટિજળ બીજું પુષ્ટિય જળ અને ત્રીજું આવે છે મિત્રો ભૂમિગત જળ તો હવે વૃષ્ટિજળની માહિતી મેળવું તો વૃષ્ટિજળ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય તો વૃષ્ટિજળ વૃષ્ટિજળ એટલે શું મિત્રો આપને એવો પ્રશ્ન થાય વરસાદનું પાણી શું થાય વરસાદનું પાણી તો પૃથ્વી આખી ઉપર જળ સંસાધન આખી પૃથ્વીને જો પાણી પૂરું પાડનારું હોય તો એ મિત્રો શું છે વૃષ્ટિ વરસાદ જેથી પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે એ વૃષ્ટિ દ્વારા વરસાદ પડે તો જ નદીઓ સરોવરો ઝરણા તળાવ આ બધાય વરસાદ પડે તો જ એ ભરાવાના છે આ તો જુદા જુદા ગુણ સ્ત્રોતો છે આનો આધારે મુખ્યત્વે શું છે વરસાદ વરસાદ વિના શક્ય નથી આ હતું વૃષ્ટિય જળ બીજું વાત કરું પુષ્ટિય જળ પૃથ્વી પરની સપાટી પરનું જળ એટલે શું કહેવું આપણે પુષ્ટિય જળ પૃથ્વી પરની સપાટી પરનું જળ એટલે પુષ્ઠિય જળ તો પુષ્ટિ એટલે આપણે પૃથ્વી ઉપર વહે છે નદી વહે છે જમીન ઉપર સરોવરો વહે છે તળાવો છે ઉપરાંત સાગર ઝરણા વગેરે આ બધા પુષ્ટિય જળ છે આ જ પુષ્ટિય જળ જો વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે એની વાત કરું છું પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત આવે તો યાદ રાખવું નદીઓ અને પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત આવે તો યાદ રાખવું વૃષ્ટિ આ બેમાં ભૂલ ન કરતા મિત્રો પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત આ બહુ પૂછાય છે જેથી વિદ્યાર્થી ભૂલ કરે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત આવે તો યાદ રાખજો વૃષ્ટિ પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત આવે તો હું યાદ રાખવાનું નદીઓ હવે એવું ત્રીજું ભૂમિગત જળ આ ભૂમિગત જળ ખૂબ જ અગત્યનું છે કારણ કે આજે આપણે કૂવાઓમાં ઘરે ઘરે આપણે ગમે ખેતરોની મુલાકાત લઈ લેજો બધા ખેતરોમાં દાર હશે બે હશે ત્રણ હશે એક દાર હશે કુવો હશે તો એ ક્યું જળ છે મિત્રો એ જળ છે ભૂમિગત જળ છે જેથી કરીને એ અગત્યનું છે આપણે પીવા માટે વગેરે પાણી ભેગું કરીએ છીએ ચાપ ચાલુ કરીને મોટરમાંથી પાણી આવે છે એ છે જળ એ ભૂમિગત જળ છે જેથી ભૂમિગત જળ તો ખૂબ જ અગત્યનું છે પુષ્ટિય જળના આ પૃથ્વી ઉપરની જે આ નદીઓ સરોવરો વગેરે જે છે તળાવો વગેરે પુષ્ટિય જળનું અવશોષણ જમીનમાં એ પાણીનું શું થાય છે મિત્રો શોષણ થાય છે અને ભૂમિગત જળ આપણે પ્રાપ્ત કરીએ છીએ જોજો મિત્રો જેવો પાણી વરસાદ આવશે નદી નાળા ડેમો વગેરે છલકાય તરત જ આપણા દાર કૂવામાં પાણી કેવું થાય ઉપર આવશે કે નહીં આવે એ આવશે એ છે ભૂમિગત જળ આ ભૂમિગત જળનો જથ્થો કેવો છે મિત્રો અમર્યાદિત છે કાંઈ ચોક્કસ હોતું નથી તો બધે દાર કરાવીએ બધે પાણી આવે છે નહીં અમુક જગ્યાએ આવે છે અમુક જગ્યાએ નહીં એટલે આ જળ જથ્થો કેવો હોય છે અમર્યાદિત હોય છે આ ઉપરાંત ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં આના બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે કારણ કે ત્યાં નદી બારે માસ વહેતી નદીઓ આપણે જોવા મળે જેથી ભૂમિગત જળનો જથ્થો કેવો રહેવાનો છે હંમેશા માટે ઊંચો રહેવાનો છે જેથી બેતાલીસ ટકા ભૂમિગત ત્યાં ઉત્તર ભારતમાં મેદાની પ્રદેશોમાં મળે છે સૌથી વધુ ઉપયોગ આ ભૂમિગત જળનો આપણે જોઈએ છીએ શું કરવા કરીએ છીએ તો કે સિંચાઈ માટે ખેતરોમાં કૂવાઓમાં બોરમાં વગેરેનું આપણે કાઢીએ છીએ તો એ ભૂમિગત જળ દ્વારા જ આપણે સિંચાઈ કરીએ છીએ અને આપણા પાકોને આપણે જોઈએ શિયાળો ઉનાળો ચોમાસું ચોમાસામાં તો વરસાદ મળી જાય બાકી શિયાળામાંનું ઉનાળામાં પાક લેવા માટે આપણે મુખવેતુએ આધાર રાખવો હોય તો કેના ઉપર રાખીએ છીએ મિત્રો ભૂમિગત જળના સ્ત્રોત ઉપર આધાર રાખીએ છીએ તો મિત્રો આ મેં જળ સ્ત્રોતોને ત્રણ પ્રકારો સમજાવ્યા તમને વૃષ્ટિય જળ પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ વિશે તમને માહિતી આપી જળ સંસાધનોના ઉપયોગ વિશે હવે મિત્રો આપણે માહિતી મેળવીએ જળ સંસાધનનો ઉપયોગ તો પહેલાં વહેલાં એમાં આપણે જોઈએ જળ સંસાધન જળ સ્ત્રોતોનો અભ્યાસ કર્યો હવે એવા જળ સંસાધનનો ઉપયોગમાં સિંચાઈની વાત કરું તો ભારતમાં ચોર્યાસી ટકા જળનો મિત્રો ઉપયોગ શા માટે થાય સિંચાઈ માટે ચોર્યાસી ટકા જળનો ઉપયોગ થાય છે મિત્રો તો હવે એ જ પાણીનું મહત્વનું આપણે સિંચાઈ દ્વારા જ પાણી મેળવીએ છીએ તો ઉદાહરણ આપું તો એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા છે મારે તો એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે મારે કેટલું પાણી જોશે તો પંદરસો લિટર મિત્રો પાણીની મારે જરૂર પડે છે તો મિત્રો આપણે જોઈએ ખેતરોમાં એક મણ બે મણ પાંચ મણ દસ મણ પચાસ મણ જેવા ઘઉંનું ઉત્પન્ન થાય તો એ ઘઉં કેટલું પાણી જોશે મિત્રો ખૂબ જ વધારે પાણી જોઈએ છે અને એ પાણી મેળવવા માટે આપણે શું કરવું પડશે મિત્રો તો કે સિંચાઈની સગવડનો વિકાસ કરવો જોઈએ જેથી સિંચાઈ જ મુખ્ય માધ્યમ છે પાણી ખેંચવા માટેનું ડાંગરની વાત કરું ચોખા શેરડી સણ ખૂબ જ વધારે પડતી પાણીની જરૂર પડે છે મિત્રો એટલા માટે જ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૈન કોકને કહેજો કે ભાઈ શેરડી વાવને ને કેમ શેરડી નથી વાવતો તો એમ કે ભાઈ પાણી નથી કારણ કે પાણી જેને વધુ હોય સિંચાઈની સગવડનો સારો એવો વિકાસ હોય એ જ લોકો ડાંગર શેરડી સણનું ઉત્પન્ન કરી શકે છે કારણ કે એમાં પુષ્કળ પ્રમાણમાં મિત્રો પાણી જોઈએ છીએ આ ઉપરાંત પ્રાચીન સમયમાં એવું નથી કે સિંચાઈની સગવડ આપણે જ વિકાસ કર્યો છે પ્રાચીન સમયમાં પણ મિત્રો ઘણા એવા છે કે જેને ઉપયોગ પ્રાચીન સમયમાં પણ સિંચાઈ માટે લોકો કરતા આવ્યા છે એનું ઉદાહરણ આપું તો કાવેરી નદી ઉપર એક મહત્વની નહેરનું નિર્માણ થયું એનું કઈ નહેર છે ગ્રાન્ડ એનીકટ નહેરનું નિર્માણ થયું કઈ સદીમાં મિત્રો ઈસવીસન બીજી સદીમાં ખાસ કરીને યાદ રાખજો બહુ પૂછાય છે મિત્રો કાવેરી નદી ઉપર કઈ નહેરનું નિર્માણ થયું તો કે ગ્રાન્ડ એનીકટ નહેરનું નિર્માણ થયું કઈ સદીમાં તો કે બીજી સદીમાં શા માટે તો કે સિંચાઈ માટે પ્રાચીન સમયમાંય લોકો સિંચાઈ માટે જાગૃત હતા એ આપણે માહિતી મળે છે બીજું આગળ કહું ઈસવીસન અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તર પૂર્વીય યમુના નહેરનું મિત્રો નિર્માણ થાય છે આ બે બહુ પૂછાય છે ખાસ યાદ રાખજો કાવેરી નહેર ઉપર કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનીકટ નહેરનું નિર્માણ ઈસવીસન બીજી સદીમાં ઈસવીસન અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તર પૂર્વી યમુના નહેરનું નિર્માણ થાય છે હવે એવા જ સિંચાઈના મુખ્ય માધ્યમોનો અભ્યાસ કરીએ આપણે તો સિંચાઈના મુખ્ય એવા માધ્યમો કેટલા છે મિત્રો ત્રણ છે આ સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમોમાં પહેલું કૂવા અને ટ્યુબવેલ બીજું નહેરો અને ત્રીજું શું આવે છે મિત્રો તળાવો તો સિંચાઈનું આપણે એમ પૂછીએ કે પ્રથમ ક્રમે કેનો સમાવેશ થાય તો ખાસ યાદ રાખજો મિત્રો સિંચાઈના પ્રથમ ક્રમે કૂવા અને ટ્યુબવેલનો સમાવેશ થાય છે બીજા ક્રમે તો કે નહેરોનો સમાવેશ થાય છે અને ત્રીજા ક્રમે મિત્રો તળાવોનો સમાવેશ થાય છે નહેરો દ્વારા સિંચાઈ આપણે જોઈએ જ્યાં બારે માસ વહેતી નદીઓ હોય છે ત્યાં આજુબાજુના પ્રદેશોમાં પાણી પહોંચાડવા માટે નહેરો જ નિર્માણ થાય છે આ નહેરો તો કે સતલું જ મોટી નદી છે મિત્રો ઉત્તર ભારતની યમુના ગંગા વગેરે બારે માસ વહેતી નદી હોવાથી આજુબાજુના વિસ્તારોમાં મોટી મહાકાય નહેરો ક્યારેક પંજાબ કે એ બાજુ ફરવા જાવ ત્યારે જોજો મિત્રો તો આવી મોટી મોટી નહેરો તો કે બારે માસ વહેતી નદી છે એટલા માટે સતલુજ યમુના ગંગામાંથી નહેરો કાઢવામાં આવી છે મહાનદી દક્ષિણ ભારતમાં મહાનદી ગોદાવરી અને કૃષ્ણા નદીમાંથી આ નહેરો દ્વારા સિંચાઈ થાય છે મિત્રો ત્રીજું કહે કૂવા અને ટ્યુબવેલની આપણે વાત કરું તો કૂવા અને ટ્યુબવેલ મને કાપના મેદાનોમાં આપણા ગમે એ ખેતરોમાં તમે જોઈ આવજો આ બાજુ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તો ખેતરે ખેતરે તમને કૂવા ટ્યુબવેલ એટલે મિત્રો દારો જોવા મળે છે તમને તો કૂવા અને ટ્યુબવેલ કાપના મેદાનોમાં સામાન્ય રીતે જોવા મળે છે તળાવોની વાત કરું તો તળાવો આપણે દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આપણે જોઈએ છીએ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં મુખ્યત્વે ખેતી અથવા તો સિંચાઈના મુખ્ય માધ્યમ તરીકે તળાવોનો ઉપયોગ કરે છે તો મિત્રો આપણે આમાં અત્યારે જળ સ્ત્રોતો ભણ્યા આપણે જળ સંસાધનોનો ઉપયોગ ભણ્યા અને સિંચાઈના મુખ્ય માધ્યમોનો આપણે આ લેક્ચરમાં અભ્યાસ કર્યો છે હું એવી આશા રાખીશ કે આ વિડીયો જોતાં જ તમને આ બધું યાદ રહેશે અને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે જેથી ખાસ ધ્યાનથી આ વિડીયો જોજો અને મગજમાં ઉતારજો જેથી આવનારી પરીક્ષામાં આપણે સારા માર્ક લઈ આવી શકીએ આ બધું બે બે માર્કમાં મિત્રો પૂછાય છે અને ફટાફટ તમને આવડી જાય એવું પણ છે જય સ્વામિનારાયણ